પોર્ટ પાસે ગટરના પાણી ઉભરાતા લોકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। ભુજ શહેરમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ગટરના પાણી ઉભરાયેલા જોવા મળે છે। શહેરની પ્રજા આ સમસ્યાથી ઘણી ત્રસ્ત પણ બની છે। તેવામાં જ આ સમસ્યા શહેર મધ્યે આવેલ કોટની પાસે જોવા મળી છે। તો હેમસિંહ ચૌધરીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઘણા સમયથી ગટરના પાણી આવે છે અને નગરપાલિકા તંત્રને આ બાબતે અવારનવાર રજૂઆત પણ કરી છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આમ આ જગ્યાએ ઘણી પ્રજાની અવરજવર રહેતી હોય છે અને આ ગટરના પાણીના કારણે લોકોને અને વકીલોને પણ મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। આમ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હેમસિંહ ચૌધરી, આ વર્ષોની તકલીફ છે। અગાઉ પણ ડિસ્ટ્રિક્ટ સાહેબે ઘણી વખત નગરપાલિકાને બોલાવીને આ સાફ સફાઈ કરી છે અને કહેવામાં પણ આવ્યો છે, પણ આ આરોગ્યને લગતી બાબત છે, એને ગંભીરતાથી લેવું જોઈએ અને આ કાયમની તકલીફ છે, આ કાયમ માટે દૂર થવી જોઈએ એવી અમારા વકીલોની અને સ્વાસ્થ્યને લગતી બાબત હોય ત્યારે વકીલો પણ આવવા માટે અતિ ગંભીર છે અને ડિસ્ટ્રિક્ટ સાહેબને પણ આવવા માટે રજૂઆત કરી છે। તો અમને આશા છે કે ડિસ્ટ્રિક્ટ સાહેબ અને અમારા વકીલ મંડળ આ બાબતે યોગ્ય કરશે અને આ પ્રોબ્લેમ તાત્કાલિક દૂર થશે। અંદર આપણે જઈ શકાતો એમ નથી, તમે જોયું છે, અને તકીને જવું પડે છે, પાણી ખૂંચીને જવું પડે અને અથવા તો બીજા ગેટમાંથી જવું પડે છે અને બોટમાં પગ પલાળ્યા બધા ગંદા પાણીમાંથી દુર્ગંધ વાતો અને મચ્છરોથી જે ત્રાસ છે એમાંથી અંદર જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। તેથી આ તાત્કાલિક દૂર કરવું જોઈએ અને એ બાબતે નગરપાલિકાએ ચોક્કસપણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે।